બધા ગઝલ બોલ્યા તો હું ગઝલ થી શરૂ કરું. ન સનમનો વિષય છે, ન જખમનો વિષય છે, ગઝલ આખરે તો પરમનો વિષય છે. નથી નહીં હાથ આવે સપાટી ઉપર કંઈ, ગઝલ આખરે તો મરમનો વિષય છે. દુઃખને સમયની પ્યાલીમાં રાખીને શબ્દને ઘૂંટવાની રસમનો વિષય છે. અલખ કોઈ આવી અચાનક લખાવે, લખીજો ગઝલ ક્યાં કલમનો વિષય છે. અચાર ત્યાં જઈ કદાચ ત્યાં સુધી પહોંચી શકાય તો ગઝલ આખરે તો સત્યમ શિવમ સુંદરમનો વિષય છે. પણ મારો આ વિષય નથી. બાપુએ રજૂઆત કરી હતી, મને પૂછ્યો ને નામ શાહબુદ્દીન અટક રાઠોડ, તમારી જાતિ કઈ? એટલે મેં કીધું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ ગિરજા ઘર કો બાટ લિયા ભગવાન કો, જમી આસમાં કો ભી બાટા મત બાટો ઇન્સાન કો. તો હિન્દી હે હમ વતન હૈ હિન્દો સુતા હમારા, આટલી વાત પૂરતી છે. હમણાં બધા મીડિયાનું જ એક ફંક્શન હતું કે ભરતભાઈ મને પૂછ્યું, આ 14 નવેમ્બર 2019 મારી હાસ્ય સાધના આરાધના ઉપાસનાને 50 વર્ષ પૂરા થાય અને મર્યાદાનો સ્તર ઊંચો રાખીને સહકુટુંબ મારે બહેન માણી હકી એવું હાસ્ય સર્જવું, આટલો જ ઉદ્દેશ જીવનનો. અને એમાં જીવતરની વાતો વણી લેવી, જીવતરના સાદા સત્યોને હળવાશથી રજૂ કરવા. એક જણો મને કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા, શું કરવું? મેં કે જેના ઉછીના લીધા એને દઈ દો. સારામાં સારું કામ આ છે. અને આમેય વાત સાચી છે, પીપા પાપને કીજીએ પુણ્ય કિયાસો બાર, જો કિસી સે ના દિયા તો દિયાસો બાર. ફળમાં તમને શું ભાવે? મેં કીધું ઉધાર મળે ત્યાં સુધી કેસર કેરી કઈ, પછી કેળાથી ચલાવી લે. તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું, હું સહનશીલ છું એવી તમે નોંધ કરજો. અબ્રાહમ લિંકન સેક્રેટરીને એક નોટ કરાવતા, એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે, ને સેક્રેટરી કે સાહેબા કર્કશા છે કોણ? તો લિંકન કે મારા પત્ની છે, મેરી ટોડ લિંકન. બોલો કે માફ કરજો સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? અને જીવનમાં સાહજિકતા આટલી હોવી જોઈએ. હેનરી ફોર્ડે એના સંસ્મરણમાં લખ્યું છે, સવારનો સમય હતો, સામે રસ્તો હતો, ખુશનુમા વાતાવરણ હતું, મારી કાર લઈને હું નીકળી પડ્યો ફરવા માટે. પણ કારના અવાજમાં મીડ્યો ફેર પડવા, થોડી વારમાં મોટર અટકીને ઊભી રહી. મેં મારી સમજણ પ્રમાણે એને ચાલુ કરવા પ્રયાસ કર્યો, પણ ચાલુ ન થયું. એમાં એક ગામડીઓ નીકળ્યો, ગાડું લઈને ખેડૂત નીકળ્યો. તો મેં એને વિનંતી કરી કે ભાઈ નજીકના ગેરેજે પહોંચાડી દેશો. બોલો કે પહોંચાડી દઉં. એણે ગાડામાંથી દોરડું કાઢીને હેનરી ફોર્ડની કાર બાંધી દીધી ગાડામાં, અને ઢળીને ગેરેજે લઈ ગયો. બોલે રિપેર કરી દીધી, ફોર્ડે એનું બિલ ચૂક્યું, અને આ ફાર્મરને $10ની નોટ આપી. બોલો કે ના સાહેબ, મારે નથી જોતા. તો કે નહીં, લ્યો ને લ્યો. તોય એને ના પાડીને એટલે ફોર્ડે કીધું કે ભાઈ સંકોચ ન રાખો, હું હેનરી ફોર્ડ છું, ફોર્ડ મોટર કંપનીનો માલિક. તો ઓલા ખેડૂતે શું કીધું ખબર છે? સાહેબ તમે ગમે હો, હું એટલું સમજો કે ફોર્ડ આવા ઠોઠા લઈને ન નીકળે. અને આ વાત એને એના સંસ્મરણમાં લખી જ પાછી.
હેનરી ફોર્ડ ઉતરે ને ઇથરો એરપોર્ટમાંથી, તો કાઉન્ટર ઉપર જઈને કે ભાઈ સસ્તી હોટલોની યાદી આપશો. બોલો કે સાહેબ, એ ઓળખી ગયો તરત કે આ તો હેનરી ફોર્ડ છે. સાહેબ, આપના દીકરા દીકરીઓ આવે છે ને, મોંઘામાં મોંઘી હોટલની પહેલી તપાસ કરે. આપ સસ્તી હોટલનું પૂછો? એટલે ફોર્ડે કીધું કે એમને પોહાઈ કરોડોપતિના દીકરા દીકરી છે, હું ગરીબ ખેડૂતનો દીકરો, મને ન પોસો. આ દેવતરની સાર્થકતા છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને એક યુવાન રિપોર્ટરે પૂછ્યું કે સર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ, જીવનનો અર્થ શું છે? એટલે આઇન્સ્ટાઈન કે યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. એટલે ઓલો નિરાશ થઈને હાલતો થયો. પછી આઇન્સ્ટાઈન એને પાછો બોલાવ્યો કે યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ, બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. જીવનનો અર્થ નથી, પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો છો એમ. એટલે મોઝાર્ટ, દુનિયાનો માન સંગીતકાર, એને એક યુવાન ગયો એની પાસે અને મોઝાર્ટને કે હું મ્યુઝિક કમ્પોઝ કરવા ઈચ્છું. એને જોઈને મોઝાર્ટે કીધું કે તમારી ઉંમર હજી નાની છે. એટલે ઓલાએ કીધું કે એમ તો તમે 6 વર્ષની ઉંમરથી મ્યુઝિક કમ્પોઝ કરતા. પણ મોઝાર્ટે એટલું જ કીધું કે યુવાન, હું કોઈને પૂછવા નહોતો ગયો. કલાકારો માટે જરૂરી છે. અને દરેક સર્જકોએ અર્નેસ્ટ હેમિંગવેનું એક વાક્ય યાદ રાખવા જેવું છે કે ડુ યુ વોન્ટ ટુ બી ધ રાઇટર, વેર આર યોર વુન્ડ્સ. લેખક થવું છે ને, ક્યાં છે તમારા જખમો? સમસંવેદન કેમ જગાવી શકશો? હું કહું છું કે ડુ યુ વોન્ટ ટુ બી ધ હ્યુમરિસ્ટ, વેર આર યોર ટીયર્સ. હાસ્યકાર થવું છે ને, ક્યાં છે તમારા આંસુ? અને સુખ સંપત્તિ સમૃદ્ધિની ચરમ સીમા આવે ને ત્યારે આધ્યાત્મ શરૂ થાય. જૈનોના 24 તીર્થંકર રાજાઓ છે, રાજકુમાર, બુદ્ધ રાજકુમાર હતા. ઇબ્રાહીમ અહદમ બલ્ખની સલ્તનતના સુલતાન હતા. ગોપીચંદ છે, ભરતુરી છે, આ બધા રાજાઓ હતા. વખાના મારે નીકળી પડ્યા એમ નહોતું. અને કરુણતાની ચરમ સીમા જ્યારે આવે ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય. પછી સર્વાન્ટિસ હોય કે માર્ક ટ્વેન હોય કે ચાર્લી ચેપ્લિન હોય કે ધનસુખલાલ મહેતા હોય કે જ્યોતિન્દ્ર દવે હોય, ધનસુખલાલ મહેતાના પત્ની પાગલ થઈ ગયા. ટિફિન લઈને મહેતા જાય પાગલખાને. એટલે મિત્રો કે શું જાઓ છો, હવે તમારા પત્ની તો પાગલ થઈ ગયા, ઓળખે છે તમને? ધનસુખલાલ મહેતા કે કેમ ન ઓળખે, 20 જણા ઊભા હોય ને વાટકાનો ઘા કરે ને મને જાંટી જાય. રમકડા રમવાની ઉંમરે ચાર્લી ચેપ્લિન રમકડા વેચતો. ચાર્લી અને સીડ બેયને અનાથ આશ્રમમાં દાખલ કર્યા અને માતાને પાગલખાનામાં દાખલ કરી. ત્યાંથી શરૂઆત. હાસ્ય એમ નિષ્પન્ન નથી થતું. એટલે હું તો વાત એ કરતો, મને ભરતભાઈએ પૂછ્યું એટલે 14 નવેમ્બરે 50 વર્ષ સ્ટેજ શોના પૂરા થાય છે. એટલે મુંબઈએ 3 શો રાખ્યા છે અને પુરુષોત્તમ ઉપાધ્યાય, પછી મનર ઉદાસ, જોની લીવર, એ બધાના આજે સન્માન રાખ્યું. અને 9 ડિસેમ્બરે મને 82 વર્ષ પૂરા થાય. ઘણું ધ્યાન રાખ્યું તોય થયા. એટલે તંદુરસ્તીનું રહસ્ય પૂછે કે આ તમારી તંદુરસ્તીનું રહસ્ય શું? મેં કીધું પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા અને ઘરે ડાયટિંગ કર્યું. ડાક્ટરોએ સલાહ આપે ડાયટિંગ કરો, પણ હવે ઘરે ક્યાં નથી થતું. રસની સિઝન હતી ને, તો મને એમ કે ઘરે રસ કાઢ્યો હશે, તો મેં મારા પત્નીને કીધું કે ભાઈ કેરીના રસમાં સૂંઠ નાખવાની હોય. અરે મને કે રસ જ નથી તો સૂંઠ શેમાં નાખ્યો?
એમને એમ ફાંકડો મારી જાઓ. રસ ક્યાંક પ્રોગ્રામ અહીંયા ખાઈ લેજો. એક પત્રકારે મને પૂછ્યું કે તમે પત્નીને ઘરકામમાં મદદ કરો છો? મેં કીધું ના, ઈ મને મદદ કરે. અને માફ કરજો લેખક મિત્રો અને કવિ મિત્રો, આ ઘણા વર્ષ પહેલાંની વાત છે, અત્યારની નથી. પણ હું એક કવિ સંમેલનમાં ગયેલો અને એ અમારા જમાનાના કવિઓ માપબારના ડબ્બા વધેલી દાઢી, વાળ તો પહેલેથી જ વધારેલા અને આમ આકાશ સામું જોઈ રહ્યા એમ છે એમ થા. અને હાવ જુદી જાતની ભાષા બોલ્યો. એક કવિને મેં કીધું, ભાઈ તમે બહુ સારું લખો છો, ત્યાં તો કરુણાપૂર્ણ નેત્રો મારા માથે ઠેરવીને કે હું લખતો નથી, મારાથી લખાઈ જાય છે. બીજા કવિને કીધું, તમારી રચનાઓ ઉત્તમ હોય છે. તો કે સાહિત્ય સર્જન માટે પરમ કૃપાળુ પરમાત્માએ મને નિમિત્ત બનાવ્યો હોય એવું મારું નમ્રપણે માનવું છે. એમ કરીને આંખો વેચી ગયો એટલે હું આગળ આવ્યો. વળી પાસે એક કવિને મળ્યો તો કે મેં કીધું તમારી રચના બી સુંદર હોય. તો કે હું તો શબ્દોના સાથિયા પૂરું છું, એટલે જુદી જાતની ભાષા. અને પછી આ શરૂ થયું, કવિ સંમેલન શરૂ થયું એટલે કવિ ઊભા થયા. એક કવિએ રજૂઆત કરી, હવે અષ્ટાંડસ આવે છે ને, એક વાક્ય નાનું ને એક મોટું પા, હા ઘણી વાર તો ખબર ન પડે પાઠ છે કવિતા છે. અમે તો ઓલી જૂની કવિતાઓ મળે, માતને તાત પ્રભાતમાં પુત્રીને સુણ કહે વાતમાં રાત ગઈ વીતી, વેગડા ઢોકડા કુકડા બોલિયા ખોલિયા દ્વાર દરબાર કેરા, અલ્પતરામની રચના છે. તો એમ સાંભળવા ટેવાયેલા હોય. પણ આવી રચનાઓ મીડિયા રજૂ કરવા, એક કવિ આવ્યા એમણે રચના રજૂ કરી, આ પાસે ચરતી હતી ગાય એવો જ હું છું, એને નીરો જો ઘાસ તો મુજને છે દવગણો. વળી બીજા કવિએ બાપુએ કીધું થેન્ક યુ ની વાત કરી, વાત વાતમાં થેન્ક યુ ને વાત વાતમાં સોરી, એક હતો બમરડો ને એક હતી દોરી, તોપમાં તો ગોળો ચડે ને બંદૂકમાં ચડે ગોળી, ભોજો ભગત એમ ભણે ફાગણ મહિને હોળી. હું તો સાંભળે જતો હતો, એમાં અચાનક એણે જાહેર કર્યું કે ભાઈ શાહબુદ્દીન રાઠોડ અહીં હાજર છે. તો હવે એ બોલશે કવિ સંમેલનમાં, કીધું મારે બોલવું, એ તો દાળ હારે બિસ્કિટ ખાતા હોય એવું લાગે. પણ મેં લેખકોની થોડીક મજાક કરી, હું લેખક છું ભાઈ, મેં 11 પુસ્તક લખી નાખ્યા છે, 5 નાટકો લખ્યા, એમાં 2 તો ગુજરાત રાજ્યમાં પ્રથમ આવ્યા, સુરત દાદાનો ગોખ આજ અને કાલ, અને આમાં એકને જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળ્યું. બરાબર, એક મારા એક કાર્યક્રમમાં જ્યોતિન્દ્ર દવે હાજર હતો અને ખુશ થઈ ગયો. પછી મને બોલાવીને મોરબ્બીના નાટે એમણે 71ની વાત કરું, મને કે તમે લખવા માંડો, તમે જો લખશો નહીં ને તો તમારો વિકાસ નહીં થાય, વાતો આ ના રહેશે ને ગામ બદલતા રહેશે. એવી મને સલાહ આપી. હું બહુ મોડું રજૂઆત, બાપુને ખ્યાલ છે ડૉક્ટર વસંત પરીખ
અમારા અનન્ય સ્નેહી પચા વરાનો સંબંધ એમના જ શબ્દોમાં કહું તો પ્રેમાક્રમણ કર્યું. અમારી કોઈ વાત નથી સાંભળવી, લખો. અને હરીન્દ્રભાઈ તો મને સમજાવતા જ તો જ્યારે જવું તો જન્મભૂમિની ઓફિસમાં બિહાર્યું. પણ હરીન્દ્રભાઈએ એક દિવસ જન્મભૂમિમાં છાપીને એ છાપું મને મોકલ્યું કે હવે દર રવિવારે શહાબુદ્દીન રાઠોડ લખશે. એટલે હું લખવા માંડ્યો કચ્છ મિત્ર ફૂલછાપ અને જન્મભૂમિમાં 5 વર્ષથી લખ્યું. અને ડેડલાઇનનું કેવું ટેન્શન હોય એ આ સર્જકો જાણે જ બધા. ડેવિડ હેનરી થોરો, જેમની અસર મહાત્મા ગાંધીજી ઉપર, ગાંધીજી ઉપર અસર કરનાર ડેવિડ હેનરી થોરો, જ્હોન રસ્કિન અનટુ ધી લાસ્ટ, મહાત્મા ટોલ્સ્ટોય અને શ્રીમદ રાજચંદ્ર. પણ ડેવિડ હેનરી થોરોની વાત યાદ રાખ્યા જેવી છે. એ સિવિલ ડિસઓબિડિયન્સ, સવિનય કાનૂન ભંગ શબ્દ એની પાસેથી લીધો ગાંધીજીને. એમણે શરૂ આ ગુલામીની પ્રથાના સજ્જડ વિરોધી હતા ને અમેરિકામાં એને જિહાદ જગાવી. વોલ્ડન નામના સરોવરને કાંઠે ઝૂંપડી બનાવીને રહેતા, એમનું પુસ્તક છે વોલ્ડન, હાઉ વેન ઇટ ઇઝ ટુ સિટ ડાઉન ટુ રાઇટ વેન યુ હેવ નોટ સ્ટુડ અપ ટુ લીવ. કેટલો વ્યર્થ છે બેસીને લખવું જ્યાં સુધી તમે જીવન જીવવા માટે ઊભા નથી ત્યાં. એટલે જે તમને કામ ન આવતું, હેનરી ફોર્ડ એક સ્ટોરમાં ગયા, બુક સ્ટોરમાં, હવે આમ જોતા તો એમાં એક પુસ્તક નીકળ્યું, હાઉ ટુ બી એ મલ્ટી મિલિયોનર, હાઉ ટુ બી એ મિલિયોનર એવું પુસ્તક હતું. એ 75 કરોડપતિ હતા, છતાં એ જોઈને વિચારતા. એમાં એ સ્ટોરના માલિકે કીધું કે એના આના રાઇટર આવ્યા છે અત્યારે અહીં, લેખક, આપની યારે મુલાકાત કરાવું. એટલે એના લેખકને હાજર કર્યા. એટલે ફોર્ડ એને જોયું આમ, એ ફાટેલો કોટ ને જૂના વસ્ત્રોને. ફોર્ડે કીધું, તમે તમારી કારમાં આવ્યા? તો બોલો કે ના ના, હું બસમાં આવ્યો. તમે આ પુસ્તક લખ્યું? તો કે હા. આ જો તમને કામ ન આવતું હોય તો આ લખવાની જરૂર નહોતી. એટલે માણા એટલું જ નથી, આ સ્ટેજના 50 વર્ષના અનુભવે હું એટલું કહી શકું કે અનુભૂતિ જ્યારે અભિવ્યક્તિ બને ને ત્યારે જ અસરકારક બને. વક્તાના હૃદયમાંથી વાત નીકળી હોય ને એ જ હૃદયને સ્પર્શે, બાકી મનમાંથી નીકળી હોય મન ઉધી જ રહે. સ્પાનસેને એક દી એવી રજૂઆત કરી, ખુશ થઈ ગયો. સ્વામી હરિદાસજી એટલે ભારતના પ્રસિદ્ધ સંગીતકાર, સંગીતાચાર્ય અને ગ્વાલિયર આખા સંઘ એનો પ્રયાસ ચાલુ, પ્રવાસ ચાલુ હતો ને, એટલે ગ્વાલિયર પણ મુકામ કર્યો. ગ્વાલિયરના પાદર હાથે રાંધવા બાંધવાનું હતું, એટલે શિષ્યો લાકડા કાપવા ગયા, પણ પડી નાખડીને પાછા આવ્યા. સ્વામી હરિદાસજી કે શું થયું? અરે કે સિંહ ગર્જ ના કરે. હરિદાસજી અહીં સિંહ હોય જ નહીં. તો કે હા, અમે સાંભળીને આવી, દેખાડો મને. એટલે જ્યાં જે દિશામાંથી અવાજ આવતો ને ત્યાં હરિદાસજી આવ્યા ગયા, અને બધાના આશ્ચર્ય વચ્ચે એક બાળકને પકડીને લઈ આવ્યા. એવો નિર્દોષ ને હોનાર સ્વામીજી બેહાર્યો કે બોલ, તને શું શું આવડે? તે પાઠશાળામાં ભણતો હતો, એને ગાય દેખાડી. જે પશુ પક્ષીને એને સાંભળ્યા હતા ને એની નકલ કરી દેખાડી. કેનો દીકરો છે? તો કે મકરંદ પાંડેનો, તારા પિતા પાસે લઈ ગયા. એ ખુશ થઈ ગયો, લઈ ગયો. અને મકરંદ પાંડેને થયો કે હરિદાસજી જેવા સ્વામી મારા મહેમાન થયા. હરિદાસજી એટલું જ કીધું કે આ બાળકમાં ભારતના શ્રેષ્ઠ સંગીતકાર થવાની સંભાવના છે, મને સુપ્રત કરી દો. એટલે માતા પિતાએ કીધું, કર્યો સુપ્રત. રામતનુ આ બાળકનું નામ. તરત પોટલી બાંધીને રવાના થવાની વેળા આવીને રોયા બધા. આમ તો તોફાની હતો, પાઠશાળા મૂકીને જંગલમાં વયો જતો, પણ ગંભીર થઈને બાળકે વિદાય લીધી. આ બાળકનું, આ રામતનુ, આ બાળક એટલે મિયા તાનસેન, મુસ્લિમ યુવતીના પ્રેમમાં પડ્યા ને પછી એની યારે લગ્ન કર્યા, એટલે એને તાનસેન નામ રહે. હા, મને ખબર જ હતી.
હવે એક આ વાત કરી દઉં હું. એટલે હરિદાસજી પાસે તૈયાર થયા, પછી બમ્મત ઘોષ નામના બીજા સંગીતકાર પાસે હરિદાસજી જ મોકલ્યા, અને ગ્વાલિયરના મહારાજાના રાજકવિ રાજગવૈયા તરીકે હતો તાનસેન, શહેનશાહ અકબરે એકવાર અહીંયા મુલાકાત લીધી અને કીધું કે આ મને આ ગવૈ આને તાનસેન મને સોંપી દો. એટલે એ દિલ્હી દરબારમાં પણ એકવાર એને એવી રજૂઆત કરીને અકબર ખુશ થઈ ગયો. એણે કીધું તાનસેન આનાથી સારું કોઈ ગઈએ તેવું હું માનતો નથી. તો કે સ્વામી હરિદાસજીને આપે સાંભળ્યા નહીં. તો કે બોલાવો દિલ્હી દરબારમાં. સ્વામીજી દિલ્હી દરબારમાં ન આવે. તો કે આપણે સાંભળવા જઈએ. તો એમ એ ન ગાય, એ તો એની મોજમાં હોય ને, આપણે સાંભળી લઈ તો થાય. પછી ક્યાં અત્યારે વિહાર કરે એ ગોચું, જમનાનો કિનારો એક ઝોંપડી, એમાં બે ગયા. અકબર સાદા વેશે ગયો અને સંગીતના સ્વરો જે ઉઠ્યા હરિદાસજી મોઢમાં ગાતા, અકબર મુગ્ધ થઈ ગયો. પછી એને તાનસેને કીધું તું આવું કેમ નથી ગાઈ હતો. તો કે હરિદાસજી ગાય છે કારણ કે એમને કાંઈક મેળવ્યું છે એટલે ગાય, અને હું ગાઉં છું એ કાંઈક મેળવવા ગાઉં. એટલે અમુક વક્તા બોલતા હોય ને એ કંઈક એને મેળવ્યું હોય એટલે બોલતા હોય, ને આપણે બોલતા હોય કંઈક મેળવવા હાટું બોલ, એટલો ફેર પડી જાય છે. હરિદાસજી ઈશ્વરને પ્રસન્ન કરવા ગાય, હું તમને પ્રસન્ન કરવા ગાઉં છું. પણ હું આગળ મેં પછી કવિ સંમેલનની વાત કરતો તો એ કરી દઉં. હું એક આ લેખકો કવિઓ ઘણીવાર એવું લખે ને વાસ્તવિક જીવન હરિને કાંઈ સંબંધ. હું એક નવલકથા વાંચતો એમાં વર્ણન જે આવ્યું, નવા અરમાનો અને ઉમંગો લઈ 10 ડિસેમ્બરનું સવાર પડ્યું. પ્રભાતના પ્રથમ કિરણોએ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો. પવનની મંદ મંદ લહેરી પ્રસરી અને રેશમી પરદો સિતાર પર ફરી વળ્યો. સિતારમાંથી એક ઝંકાર જાગ્યો અને સમગ્ર વાતાવરણમાં સંગીત ગુંજી ઉઠ્યું. એ જ વખતે સ્મિતાએ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો અને રૂપાની ઘંટડી જેવા મંજુલ સ્વરે કહ્યું, મધુ. હવે જાગવું છે. પુષ્પ પરના ભ્રમર જેવી મધુકરના ચહેરાની લટને દૂર ખસેડવા સ્મિતા નીચું નમી અને ગુલાબ પરથી એક બુલબુલે ડોકિયું કર્યું અને શરમાઈને ઉડી ગયું. હવે નવરા બેઠા આવા વર્ણન કરે. હવે આ વાસ્તવિક જીવનમાં ક્યાંય ભાવ્યું હશે કોઈક ભાગશાળી નહીં આવું બધું, નહીં તો 10x10ની રૂમ હોય, ખોયા જેવો ખાટલો હોય, એમાં પડ્યો હોય, ફાટલું ગોદડું હોય, એમાંથી પગ બહાર નીકળ્યો હોય અને રૂપાની ઘંટડી જેવા મંજૂર સ્વર તો કોઈક બહેનોના હશે ભાઈ, નકર લોટનો ડબ્બો રહોડામાં ઘાંટો હોય ને. એવો કર્કશ અવાજ હોય અને એ હૂતો હોય ને, આપણને એમ થાય કે આને હૂતા સિવાય બીજું કોઈ સુખ નથી. અને એમેય થાય કે આ ભરતુરીને ગોપીચંદ ને બુદ્ધ ને મહાવીર ને આ રાજપાટ મૂકીને વયા ગયા, આ કયા હખનો અહીં હૂતો. અને બૈરું એ પાછું લોઠકું હોય, અકલમઠા હોય ને લોટકા બહુ હોય, પાંગટ પાણીથી ગોદડું પકડ્યો અને એક જાટકે કાઢી નાખે, ઉઠો ભૂંડ ઘોડે ઘોરો સોટે. આમ્રકુંજમાં તો કોઈક ભાગશાળીની કોયલું ટવક્યા રાતના અઠવાડ માટે કાગડા કણાકણા કરતા,
બોલો વળી ઉઠે છે, મને હુઈ રહેવા દે તો તારું શું જાય, તમે ઉઠો તો મને કંઈક કામ હુજે. હવે એને એ નો ખ્યાલ આવે કે આ પ્રોગ્રામ આપીને તો બહુ મોડા એવા છે. અને પ્રોગ્રામ સાંભળીને બહુ મોડા આવ્યા છે, બે નું રાખો ને. અને આમ શરૂઆત થાય, આ તમે ખડખડાટ હશો છો ને, એટલે એક વાત ધ્યાનમાં રાખજો કે માણસ ખડખડાટ હશે ને ત્યારે વિચાર બંધ થઈ જાય. હસવું ને વિચારવું બે કોઈ દી હારે નહીં બને. અને વિચાર ન હોય તો મન ક્યાંથી હોય? અમનની સ્થિતિ સર્જાય. અને મન ન હોય તો અહમે ન હોય. અગર હૈ શોક મિલને કા તો હરદમ લો લગાતા જા, જલાકર ખુદ નુમાઈ કો બસમતન પર લગાતા જા. કહે મંસૂર મસ્તાના, હમને હક કો દિલ મેં પહેચાના, યહી મસ્તોં કા મૈ ખાના, ઉસી કે બીચ આતા જા. અગર હૈ શોક મિલને કા તો હરદમ લો લગાતા જા. અહમનું વિસર્જન વિસર્જન થાય ને તેથી જ કંઈક સર્જન થાય. એટલે આ પ્રમાણેની થાય. પણ જ્યારે તમે ખડખડાટ હશો તો વિચાર બંધ થઈ જાય. અને વિચાર વિહીન દશાની આ આનંદ છે, અહમ વિહીન દશા છે. કારણ કે મન ન હોય તો અહમ એ ન હોય ને. એટલે અહમ એટલે જ રાજકારણી હોય ને, અતિ શ્રીમંત હોય કે રાજકારણી હોય કે એવા અમુક માણસો હવે ખડખડાટ નહીં હશે. કે જો રાજકારણીઓ તમારા કાર્યક્રમમાં હોય એ બહુ બહુ તો આમ સમાજ માટે ઉપકાર કરતો હોય ને, એમ જરીક મુશ્કેલ. બાકી ખડખડાટ હસી ન હોય કે ખડખડાટ હસીએ કે ને, એના હૃદયમાં બુરાઈ ન હોય. આ ટોમસ કાર્લાઇલની વાત છે. આ બધા સંન્યાસીઓના નામ પાછળ હું વિચારતો કે આનંદ કેમ આવે? વિશુદ્ધ આનંદ, આધ્યાત્માનંદ, સંપૂર્ણ આનંદ, અખંડ આનંદ. કારણ કે આપણે છે ને આનંદને મજાના એના અર્થમાં વાપરે. જોય અંગ્રેજી શબ્દ, તો યુ કેનોટ કલ્ટિવેટ ધ જોય. આનંદનું આયોજન ન થઈ શકે, એની મેળે આવી જાય ક્યારેક, એવું લહેર આવી જાય. યુ કેન કલ્ટિવેટ ધ પ્લેઝર ઓનલી. એટલે સુખ અને દુઃખ બંનેથી પર થઈ જાય માણા, ત્યારે આનંદની ભૂમિકાએ પહોંચે. જો આનંદ સંત ફકીરે કરે વો આનંદ નાહી અમીરી મેં, હર આન હસી હર આન ખુશી, હર વક્ત અમીરી હૈ બાબા, જબ ચાકર મસ્ત ફકીર હુએ ફિર ખ્યા દિલ ગેરી હૈ બાબા. એટલે ઓશોએ હ્યુમરને હ્યુમર એમ કીધું છે કે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. હાસ્ય જે છે ને એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. અને એવું રમણીય દ્રશ્ય અમે તો જોયું આવતા વેંચ જ્યારે, એવું એવી ક્ષણો જીવનમાં આવે જ્યારે તમે સ્વયંને સ્થળને અને સમયને ભૂલી જાઓ, તો ઇટ ઇઝ કોલ્ડ મેડિટેશન. સાહજિક રીતે આવે તો મેં એક વિચાર્યું હતું, મને કલ્યાણજીભાઈ ત્યાં ઉતરતો મ્યુઝિક ડિરેક્ટર, અને એકવાર મેં કલ્યાણજીભાઈને વાત કરીને એને એટલી બધી ગમી ને, મને કે તમે લખી લેજો નકર ભૂલી જશો. મેં કહ્યું ના ના, ભૂલી તો નહીં જાઉં, પણ સારું ઓડિયન્સ એવું હશે ઉત્તમ પ્રકારનું ત્યારે હું કહીશ. એટલે મને ટાઈમ તો થઈ ગયો, મને ખબર છે. પણ આ બે મિનિટમાં વાત કરી દઉં. જગતનો મહાન સંગીતકાર બીથોવન, ઓસ્ટ્રિયાના વિયેના શહેરમાં બે મિત્રો નીકળ્યા ને ઘરમાંથી સંગીતનો સ્વર મંડ્યા આવવા. બીથોવન એના મિત્રને કાલને જઈ તો કે આપણે ઓળખતા નથી, અજાણ્યું ઘર છે, એમાં શું આપણે કહીશું, અમે સંગીતનો શોખ છે. એટલે આવ્યા ગયા બે, અંદર પ્રવેશ કર્યો, આમ એક નજર નાખીને બીથોવનનું હૃદય ભરાય એવું. ગરીબી ચારે કોર ગરીબી દેખાય. એક ભાઈ હતો ને એ મોચી કામ કરતો, જૂના બૂટ ને સેન્ડલ ને એવું પડેલું. એક દીકરી વાયોલિન વગાડતી, એના સ્વર સાંભળીને આ લોકો આવ્યા. ઓલા એ કીધું કે મોટા માણસો આવ્યા ને, પધારો પધારો સાહેબો, થોડીક વ્યવસ્થા કરી દીધી. દીકરીને કે વગાડો, એક વગાડ્યું. બીથોવન કે હજી વગાડો. એટલે બીજું ગીત રજૂ કર્યું.
અને કરુણા તો એ હતી કે દીકરી પાછી અંધ હતી, પ્રજ્ઞાચક્ષુ હતી. પણ બે ગીતો રજૂ કર્યા પછી અચાનક આમ વાયોલિન દીકરી આપ્યું કે તમે હવે વગાડો, અને બીથોવને જે સ્વર છેડ્યા ને અદ્ભુત હતા. એ અંધ દીકરીએ કીધું તમે બીથોવન છો, કયો આ? અને બીથોવન કે હું જ બીથોવન. એનો ભાઈ કે આઠ દીથી મારું લોહી પીવે છે આ મારી બેન, કે એ તો બીથોવનની ઓપેરાની તું ટિકિટ લઈ. હું કહું કે આખી જિંદગી રડી તો આપણે ન રડી હતી આ ટિકિટ. એટલે બીથોવન કે હવે જરૂર નહીં પડે, હું આવીને વગાડી જઈશ. અને પછી દીકરીએ કીધું હવે એક છેલ્લી વાર વગાડો, હું નહીં કહું પછી. ત્યાં તો અંધારું થઈ ગયું હતું, ઘરમાં તેલ એ નહોતું, કેરોસીન એ નહોતું. પણ બીથોવને એક બારી ખોલી નાખી, પૂર્ણિમાનો ચંદ્ર, ચંદ્રનો પ્રકાશ આવ્યો. ચંદ્રના પ્રકાશમાં એણે જે રજૂઆત કરી અદ્ભુત હતી. અને એના મિત્રને કે હાલ હવે નીકળી જઈએ આપણે, અને અહીં મેં જે રજૂઆત કરી છે ને એનું નોટેશન લખી લઉં. પાશ્ચાત્ય સંગીત જે છે ને એમાં સ્વરની ભાષા, સંગીતની ભાષા નોટેશનમાં લખી હતી. એટલે એણે લખીને પછી કમ્પોઝિશન થયું ને મૂનલાઇટ સિમ્ફની તરીકે આ જગતમાં પ્રસિદ્ધ થયું. અને આવો મોટો વિશાળ ઓડિયન્સને એમાં બીથોવને રજૂઆત કરીને માણસોએ શું એને દાદ આપી. સમુદ્રના મોજા જેમ તાલીઓના ગડગડાટ થયો. પણ જેથી કલાકારના જીવનની કરુણતા એ હતી કે બીથોવન હાવ બધીર થઈ ચૂક્યો, કાંઈ સાંભળતો નહીં. શ્રવણ ઇન્દ્રિયો ગુમાવી દીધી, કાન એના બધીર થઈ ગયા હતા, કાંઈ સાંભળતો નહોતો. પણ સ્વરની સ્મૃતિ જે મનમાં રહી ગઈ હતી એના ઉપરથી કમ્પોઝિશન કરી નાખ્યું. બાપુને ખ્યાલ પ્રાણલાલ વ્યાસની શ્રદ્ધાંજલિમાં મેં આ રજૂઆત કરી હતી. અને લેક નિવાસા કન્ટ્રી ક્લબ 2004માં પ્રાણભાઈએ છેલ્લી વાર બાપુ સમક્ષ ગાયું કે મારા શબ્દોને મોક્ષ મળી જાય, ને જ્યારે ત્યારે નારા જુલમો કરી જવાના. નાજીની રચના હું ને મીરા એકવાર મથુરામાં ગયા હતા. તેથી કલાકારની કરુણતા એ હતી કે પ્રાણલાલ વ્યાસનો કંઠ વિરન પામી ગયો હતો. બડે ગૌર છે સુન રહા થા જમાના હમી સો ગયે દાસના કહેતા.